નમસ્કાર. બિગ ડિબેટ સાથે હું છું સમીર. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. પહેલા ગુજરાતી અને વિજ્ઞાનના પેપરે વિદ્યાર્થીઓને ખુશ કર્યા, કારણ કે તેમનો બંને પેપર સરળ લાગ્યા. પરંતુ ગણિતના પેપરને જોઈને કેટલાક વિદ્યાર્થીઓ ડઘાઈ ગયા. કારણ બતાવ્યું કે ગણિતનું પેપર અઘરું હતું, લેન્ધી હતું. સ્કોરિંગ વિષયમાં જેમ તમને ઓછા માર્ક્સ આવશે, ઓવરઓલ પરિણામ પર તેની અસર થશે. આ પ્રકારના તેમને કારણો બતાવ્યા. જોકે સવાલ એ છે કે પેપર ખરેખર અઘરું હતું કે પછી એ વિદ્યાર્થીઓની તૈયારી ઓછી હતી, જેઓ ફરિયાદ કરી રહ્યા છે. આજ વિષય પર ચર્ચા કરીશું બિગ ડિબેટમાં. તો ધોરણ 10ની ગણિતની પરીક્ષા ફરી વખત લેવા માટે રજૂઆત કરવામાં આવી. શિક્ષણ બોર્ડના બે સભ્યોએ બોર્ડ સમક્ષ આ રજૂઆત કરી. શ્રી નિદત બારોટ અને પ્રિયવદન કોરાટે બ્લ્યુ પ્રિન્ટ બહારના પ્રશ્નો પૂછાયા હોવાની રજૂઆત સાથે ધોરણ 10નું ગણિતનું પેપર ફરીથી લેવાની માંગ કરી. જોકે બીજી તરફ શિક્ષણ બોર્ડના ચેરમેન એજે શાહે ફરી વખત પરીક્ષા લેવાનો ઇન્કાર કર્યો છે. કાલનું પેપર કમ્પેરેટિવલી બહુ હાર્ડ હતું અને બધું ટેક્સ્ટબુકની બહારનું પૂછેલું અને એમસીક્યુ પણ બહુ ટિપિકલ હતા કે ડિમાર્ક દોડાવવું પડે. આજના એમસીક્યુ તો બધા ગાલા અને હાર્દિકના હતા. ટેક્સ્ટબુક જેને વાંચ્યું અને પેપર આવડે અને પછી આગળનું પેપર બહુ સહેલું જાય છે. વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ બહારનું પૂછાણું હોય અથવા તો પુસ્તક સિવાયનું પૂછાણું હોય એની પણ તાત્કાલિક તપાસ કરવી જોઈએ. અને ગુજરાતના બાળકોને, કારણ કે 11મું અને 12મું ધોરણ 10ના માર્કના આધારે 11મું અને 12મું નક્કી થવાનું હોય તેવા સંજોગોની અંદર ગુજરાતના બાળકોના ભવિષ્યની સૌને ચિંતા છે, ત્યારે રાજ્ય સરકાર અને માધ્યમિક શિક્ષણ બોર્ડ એ જડતાને ન અનુભવે અને સંવેદનશીલ બને. તો આખરે જે પેપર જે પૂછવામાં આવ્યું હતું, 100 માર્કનું પેપર હતું, તેમાં વિદ્યાર્થીઓના પેપર અઘરું કેમ લાગ્યું, એવા કયા વિદ્યાર્થીઓ તમને અઘરું લાગ્યું અને ફરી વખત શું પરીક્ષા લેવાવી જોઈએ, કારણ કે તેમાં પણ મત મતાંતર છે. જોકે જે બોર્ડના જે ચેરમેન છે એજે શાહ સાહેબ, તમને સ્પષ્ટ કીધું કે ફરી વખત પરીક્ષા લેવામાં નહીં આવે. વાત કરીશું આ જ મુદ્દે. આપણી સાથે જોડાયા છે ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયોમાં છે પ્રણવ રાજપૂત, કે જેઓ ટીચર છે, સાથે જ કેતન ઉપાધ્યાય, તેઓ પણ શિક્ષક છે. અને સાથે જ રાજકોટથી જોડાયા છે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય છે નિદત બારોટ, જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલાં નિદત બારોટજી, એજે શાહ સાહેબે જેમ કીધું કે બોર્ડના ચેરમેને કે કોઈપણ સંજોગોમાં ગણિતનું પેપર ફરી વખત લેવામાં નહીં આવે, આપે લેખિતમાં આંગેની રજૂઆત કરી છે, કયા કયા મુદ્દા ટાંક્યા છે? ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની જે અત્યારે પરીક્ષા ચાલી રહી છે, આ પરીક્ષાનો મુખ્ય હેતુ શું હોય, વિદ્યાર્થીઓને શું આવડે છે એની ચકાસણી કરવાની છે. વિદ્યાર્થીઓને શું નથી આવડતું એ જાણવા માટે પરીક્ષાઓ હોતી નથી. પરીક્ષામાં વિદ્યાર્થી, આપણે એક બાજુ ભાર વગરના ભણતરની વાત કરતા હોઈએ, એક બાજુ એમ કરતા હોઈએ, કહેતા હોઈએ કે પરીક્ષામાં વિદ્યાર્થીઓને સ્ટ્રેસ ન પડે એવું વાતાવરણ બધા જ લોકો, વાલીઓ, શાળાઓ, માધ્યમિક શિક્ષણ બોર્ડ બધા જ પ્રયત્ન કરતા હોય, ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડ નાની મોટી ક્ષતિ હોય તો એ ધ્યાન દોરવાની માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યો તરીકે અમારી ફરજ લાગે છે કે તમને અવાજ નથી પહોંચી રહ્યો અમારા સુધી. તેમની સાથે ફરીથી સંપર્ક સાધીશું. પરંતુ સવાલ એ છે પ્રણવભાઈ કે જે હોબાળો જે થયો, પ્રણવભાઈ જે હોબાળો થયો, કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું કે આ પેપર લેન્ધી હતું, અઘરું હતું. આખરે શું તમામ વિદ્યાર્થીઓને આ પેપર અઘરું લાગ્યું હશે? તે સવાલ ચોક્કસથી થાય પ્રણવભાઈ. તમામ વિદ્યાર્થીઓને અઘરું છે એવું નથી, પણ મોસ્ટલી તમે કહી શકો કે મોસ્ટલી વિદ્યાર્થીઓને અઘરું પડ્યું છે. એનું કારણ છે કે જે હોશિયાર વિદ્યાર્થી છે એને તો સ્વાભાવિક છે કે પેપર અઘરું બહુ ઓછું લાગશે, કારણ કે એ લોકોની મહેનત વધારે છે, એના પછી એમને અલગ અલગ બુક્સ રિફર કરી હોય છે, એવું નથી હોતું. જે નબળા વિદ્યાર્થીઓ છે એ લોકો માટે સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે. અને જે મોસ્ટલી આપણે જોવા જઈએ તો 11-12 લાખ એવરેજ દર વર્ષે છોકરાઓ બોર્ડની એક્ઝામ આપતા હોય છે, તેમાંથી 5-6 લાખ પાસ થતા હોય છે, એમાંથી 1-1.5 લાખ જે છોકરાઓ હોય છે એ જ સાયન્સ લેતા હોય છે. તો બાકીના 4-5 જે છોકરાઓ જે પાસ થયા છે, વિદ્યાર્થીઓ પાસ થયા છે કે પાસ થવાના છે, તો એમના માટે પણ આપણે થોડું વિચારવું જોઈએ. અને જે નબળા વિદ્યાર્થીઓ છે, ગણિત સબ્જેક્ટ એવો છે કે એમાં તો નબળા વિદ્યાર્થીઓ પેન બંધ કરીને મૂકી જ દેવાના છે. બીજું કોઈ સાયન્સનું પેપર હોય, સામાજિક વિજ્ઞાન હોય,
તો એમાં એ લોકો કંઈક પોતાની રીતે ઉમેરીને પણ લખી શકે, પણ જ્યારે ગણતરીનો મામલો આવે છે ત્યારે એ વિદ્યાર્થીઓ જે લોકો એ વિચારી શકતા નથી એ લેવલ સુધી, તો પછી એમની માટે થઈને આપણે કંઈક પોઝિટિવ વિચારવું જોઈએ. પ્રણવભાઈનો મત એ છે કે જે નબળા છે કે જે મધ્યમ જે સ્ટુડન્ટ છે તેમના વિશે વિચારવું જોઈએ, પરંતુ આખું વર્ષ તૈયારી કેમ ન કરી? આ પણ એક પ્રકારનો તર્ક સામે આવી રહ્યો છે. શું બોર્ડે એ સરળ પેપર કાઢવું તે લિખિતમાં આપ્યું છે ક્યારે, કે બોર્ડ જ્યારે પણ ગણિત પેપર કાઢશે તે તમામ વિદ્યાર્થીઓ કે જેઓ હોશિયાર હશે કે પછી તેઓ અભ્યાસમાં નબળા છે એ તમામ લોકોને ધ્યાનમાં રાખીને સરળ પેપર કાઢશે જેથી એ લોકોનું પરિણામ સારું આવે? નિધતજી, બોર્ડના ચેરમેનનું કહેવું છે કે ફરી વખત પરીક્ષા લેવામાં નહીં આવે. આપ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય છો, આપના ચેરમેન ના પાડી દીધી, હવે આપ શું કરશો? સમીરભાઈ, પહેલાં આપે જે વાત કરી એ ખોટી છે. હું એવું કહેતો જ નથી કે વિદ્યાર્થીઓને પેપર સરળ આપવું જોઈએ. હું એમ કહું છું કે વિદ્યાર્થીઓને પરીક્ષામાં શું આવડે છે એ ચકાસવા માટે પરીક્ષાઓ લેવાતી હોય છે. હાજી, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ખૂબ પહેલાંથી એક પરિરૂપ તૈયાર કરી આપે છે કે કયા પ્રકરણમાંથી કેટલા માર્કનું પૂછાશે, પણ શું પૂછવું જોઈએ, કેવી રીતે પૂછાવું જોઈએ, કયા સ્ટાઇલથી પૂછાવું જોઈએ એ નક્કી કોણ કરશે? શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ બંને એની રીતે તૈયારી કરે છે. એ માધ્યમિક શિક્ષણ બોર્ડે નક્કી કરેલું છે, એ વિદ્યાર્થીઓને જાણ કરી દેવામાં આવે છે, શિક્ષકો પણ એ રીતે તૈયારી કરાવે છે. જ્યારે પરીક્ષા લેવાઈ છે ત્યારે એનાથી વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ છે. પૂછાયું જ નથી અગાઉના વર્ષોમાં જ્યારથી બોર્ડની રચના થઈ? ના, આવું નથી, આવું નથી જ પૂછાયું. એવું આપનું માનવું છે કે ઘણા બધા વર્ષોથી તો નથી પૂછાયું, હું બોર્ડની રચનાથી નહીં કહી શકું, પણ છેલ્લા દસકાથી ચોક્કસ કહી શકીશ. ના ના, આપ તજજ્ઞોને પૂછી શકો છો, તજજ્ઞો પાસેથી આપ વિશેષ સારો અભિપ્રાય મેળવી શકશો. જી, કેતનભાઈ આપની સાથે જે વધુ શિક્ષક છે, કેતનભાઈ આપનું શું માનવું છે આ સમગ્ર જે હુવાળો જે મચ્યો, પેપર અઘરું છે, આપનું મંતવ્ય શું છે? મારું મંતવ્ય એ છે કે સૌથી પહેલા તો આપણે બેસિક ઉપર જઈએ કે આપણે વિદ્યાર્થીઓને ભણાવીએ શું કામ છે. જો વિદ્યાર્થીઓને આપણે માત્ર માર્ક માટે ભણાવતા હોઈએ તો એ વસ્તુ ખોટી છે. જે આજમે દસમા ધોરણનો વિદ્યાર્થી છે એ ગમે તે સ્ટ્રીમમાં જાય, એને આગળ કોમ્પિટિટિવ એક્ઝામ ફેસ કરવાની છે અને એના માટે એને તૈયાર થવું હોય તો આવા પ્રકારના એક્ઝામની એને માનસિકતા બનાવવી પડશે. અને આપણા સૌનું કર્તવ્ય બને છે કે આપણે સ્ટુડન્ટને આવી હોમાંથી બહાર કાઢીએ. એટલે આજે પેપર પૂછાય, બિલકુલ બેલેન્સ પેપર છે, હું સમર્થન કરું છું, હું સમર્થન કરું છું. એક મિનિટ મારી વાત પૂરી થવા દો. આપનો મંત જાણવા માંગી રહ્યો છું કે હું સેલ્યુટ કરું છું કે જો ગુજરાતને આગળ વધારવું હોય, બેઠા બેઠામાંથી બહાર કાઢવું હોય, સીબીએસઈના ઇતિહાસમાં કોઈ દાડો આવું તમને નેક્સ્ટ ડે નહીં મળે કે પેપર અઘરું આવ્યું, વિદ્યાર્થીઓ રજડી પડ્યા. નહીં, તમે માનસિકતા બદલો. વિદ્યાર્થીને એમ ન કહ્યું કે આ ટેક્સ્ટબુક માંથી આવશે, આના જેવું આવશે. એને દાખલો ન શીખાડો, એને દાખલાની રીત શીખાડો. અચ્છા નિધતજી, જે વાત કરી રહ્યા છે, કેતનભી વાત કરી રહ્યા છે, એ બતાવો કે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં કુલ કેટલી ફરિયાદો ગઈ છે, કેટલા વિદ્યાર્થીઓની? એને માધ્યમિક શિક્ષણ બોર્ડમાં કેટલી ફરિયાદ થઈ છે તો આપને ચેરમેન એજે શા કહી શકશે, પણ હું એમ કહી શકું કે રાજકોટથી અનેક વિદ્યાર્થીઓ અનેક શિક્ષકોએ મને ફરિયાદ કરી હતી અને એમની લાગણી મેં માધ્યમિક શિક્ષણ બોર્ડ સુધી પહોંચાડી છે. સાહેબ, હું આપને એક પ્રશ્ન કરી શકું? તમે દસમા ધોરણના વિદ્યાર્થીઓનું હિત ઈચ્છો છો, અત્યારના તમે એને બાય ચાન્સ માની લઈ પરીક્ષા ચેન્જ કરાવી દીધી, એ વિદ્યાર્થીને તમે કેટલી પરીક્ષા ચેન્જ કરાવશો? આના પછી એ ટ્વેલ્થ બોર્ડ આપશે, એના પછી જી નીટ આપશે, કોમર્સ લેશે તો સીએ સીએસ આપશે, આર્ટસ લેશે તો આગળ જઈને આઈપીએસ આઈએસ ની એક્ઝામ આપશે. તમે કેટલાના પેપર ચેન્જ કરાવશો? છોકરાને માનસિક જમાનો હરીફાઈનો છે અને પળે પળે ક્ષણે ક્ષણે સમયે સમયે પ્રિપેર થાઓ, પરીક્ષા અઘરી આવવાની છે અને જિંદગીની પરીક્ષા પણ એટલી જ અઘરી છે. આપ ઈઝી પરીક્ષા કહેશો, કેટલી પરીક્ષા આપ કહેશો કે ફરી વખત કરાવી જોઈએ? નિધતજી, ભાઈ સમીરભાઈ, તમે મૂળ વાત સમજો. વિદ્યાર્થીઓનું જ્યારે મૂલ્યાંકન થતું હોય ત્યારે વિદ્યાર્થીઓનું જ્ઞાન, એની સમજ, એનું ઉપાયોજન અને એના કૌશલ્ય, આની ચકાસણી થતી હોય, સાથે ભવિષ્ય પણ એડ કરવું જોઈએ. સાહેબ, દાખલા એવા હોય, મારા હિસાબે સાથે ભવિષ્ય પણ એડ કરવું જોઈએ. કેવા દાખલા હોય, ભવિષ્યમાં એને કેવું ફેસ કરવાનું છે? સાહેબ જી, એમને બોલવાની તક આપો. નહીં, આ તો
ભવિષ્યનું ભવિષ્ય સેટ કરવાનું હોય તો જ્યારે બોર્ડની પરીક્ષા પરિરૂપ તૈયાર થતું હોય ત્યારે કેવું જોઈએ કે આમાં ઉપાયોજનના પ્રશ્નો આવશે અને વિદ્યાર્થીએ તૈયાર કરશે, તમે એને કીધા વગર હિડન રીતે ના પૂછી શકો, તમારે પહેલેથી કહી દેવું પડે કે તમારે ઉપાયોજનના પ્રશ્નોના જવાબ આપવાના છે, તમારે કૌશલ્યના જવાબ આપવાના છે. જી પ્રણવભાઈ, આપને આખી જે બોર્ડ જે પ્રશ્ન જે પૂછ્યું, જે પ્રશ્નપત્ર હતું, તેમાં વાંધાજનક બાબતો કઈ કઈ લાગી પ્રણવભાઈ? વાંધાજનકમાં જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું નથી, એટલે સ્વાભાવિક છે મોસ્ટલી બધા વિદ્યાર્થીઓ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવાના. હવે બ્લુ પ્રિન્ટ પ્રમાણે ન આવે એટલે સ્વાભાવિક છે છોકરાઓ જે વિદ્યાર્થીઓ જે છે એ અટવાવાના. પછી અમુક ગણતરીઓ જે છે એ અટપટી, જેના કારણે વિદ્યાર્થીનો ટાઈમ માગી લે હતી. અને હું સાહેબ જોડે, કેતનભાઈ સાહેબ જોડે એગ્રી છું કે એમને ભવિષ્ય માટે વિચાર કરવો જોઈએ, પણ એની સાથે સાથે તમે એ આજે એમને કો કાલે તમારે આવી ટફ એક્ઝામ આપે તેને શરૂઆતથી પ્રિપેરેશન કરાવો. શરૂઆત ક્યાંથી કરશો? પાંચમા છઠ્ઠા સાતમાથી એવો શરૂઆત ક્યાંથી કરશો સાહેબ? શરૂઆત ક્યાંથી કરશો? દસમા બોર્ડ છે, આમાં એવું નથી શકાય કે બોર્ડ છે તો દસમા બોર્ડની અંદર સીધી એક્ઝામ કેમ? તમને ભણાવવાની પદ્ધતિનો પણ એટલો જ વાંક છે કે તમને એ પ્રકારથી તમને તૈયારી ન કરાવી સાહેબ. જ્યાં સુધી ગુજરાત, હું એક જવાબ આપી દઉં, જ્યાં સુધી ગુજરાત બોર્ડના મેમ્બર છે, મારી રિક્વેસ્ટ સમજે કે જ્યાં સુધી ગુજરાત બેઠે બેઠાની પદ્ધતિમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી ગુજરાતનો વિદ્યાર્થી દર એક્ઝામ આવી રીતે બીતો. પણ એક તર્ક એવો છે કે જે એનસીઆરટીની જે અભ્યાસક્રમ મુજબ જેટલી લગભગ 56 જેટલી શાળાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ એ પ્રકારનો અભ્યાસક્રમ ચલાવવામાં આવ્યો છે, તે વિદ્યાર્થીઓને તકલીફ નથી પડી. નિધતજી, આ વાત કેટલી સાચી, તમારું કેટલું તથ્ય છે? નહીં નહીં, હું હજી પણ આપની સાથે સ્પષ્ટતા કરું કે પ્રશ્નપત્ર અઘરું છે, સહેલું છે, એ મુદ્દો અગત્યનો નથી. અગત્યનો મુદ્દો એ છે કે તમે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કેવી રીતે કરવાના હતા એ પહેલેથી કહી દીધું હતું, તો પછી એ રીતે થવું જોઈએ. કે અમે મૂલ્યાંકન આ પદ્ધતિથી કરવાના છે તો કઈ વાંધો નથી. તમે વિદ્યાર્થીને સાહેબ ઓછામાં ઓછું 26-27 માર્કથી વધારનું અલગ છે. માત્ર એક કે બે વ્યક્તિઓ જો વિરોધ નોંધાવે અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લે, જો કે ચેરમેને ઘસીને ના પાડી છે કે ફરીથી પરીક્ષા નહીં લેવાય, તે વિશે વાત કરીશું કે આખરે કેટલા ટકા વિદ્યાર્થીઓને આ પેપર અઘરું લાગ્યું એવું માનનારા કુલ કેટલા લોકો છે. સિદ્ધજી, નિધતજી, આપને એ સવાલ પૂછ્યો છે કે આપે કીધું કે આપે લેખિતમાં તેની રજૂઆત કરી છે, હવે આપને પણ ખબર છે કે ખુદ ચેરમેને ના પાડી દીધી કે તેઓ ફરી વખત પરીક્ષા લેવાના નથી, તેવા સંજોગોમાં આપ શું કરશો હવે? લોકશાહીમાં સમીરભાઈ લોકોની વાત યોગ્ય સ્થળે પહોંચાડવાની અમારી જવાબદારી છે. અમને લોકોએ ક્યાંક ને ક્યાંક આ જવાબદારી સોંપી હતી, અમે ચોક્કસ કામ કર્યું છે. તમે પેપરની જે વાત કરતા હતા એ વાત અધૂરી હતી, એમાં હું આગળ વધુ. આ વખતના પેપરની અંદર 76 માર્કનું પુસ્તકમાંથી આવ્યું હશે તો 30 માર્કનું પ્રાઇવેટ સંસ્થાઓના પુસ્તકમાંથી આવ્યું છે. આ પ્રાઇવેટ સંસ્થાઓના પુસ્તકો એટલે શું એનો જો આપણે અભ્યાસ કરીએ તો 11 લાખ લોકો કે 12 લાખ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ટેક્સ્ટ બુક સિવાયના પુસ્તકો ખરીદે એની માટેનું કોઈ ષડયંત્ર નથી ને, એની પણ આપણે તપાસ કરવી જોઈએ. બોર્ડ એવી છાપ ઉભી થાય છે કે શહેરી વિસ્તારમાં અગ્રણીય શાળાઓમાં જે ટેક્સ્ટ બુક સિવાયના નહીં, બોર્ડે અમે અમારી રજૂઆત તમે પત્રમાં વાંચ્યું હશે એમાં લખ્યું છે કે બોર્ડે તજજ્ઞનો અભિપ્રાય લેવો, તજજ્ઞનો અભિપ્રાય એવો જણાતો હોય કે બોર્ડની કંઈક ક્ષતિ થઈ ગઈ છે તો બોર્ડે ક્ષતિ સુધારવી જોઈએ. બોર્ડ તો ભૂતકાળમાં પ્રશ્નપત્ર ફૂટી ગયા હોય એવા સંજોગોમાં પણ પરીક્ષા રદ નથી કરી, એ બોર્ડની જવાબદારી છે વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં વિશ્વાસ ઉભો કરે. પણ હવે આપ શું કરશો, કારણ કે તેઓ ફરી કોઈ પરીક્ષા લેવાની ના પાડી રહ્યા છે, સવાલ એ છે કે હવે આપ શું કરશો? અમે માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિ એના ચેરમેન એને ફરીથી રજૂઆત કરીશું, અમે આગ્રહ કરીશું, અને છતાં પણ વિદ્યાર્થીઓને અન્યાય થતો હશે તો અમે અમારી રીતે રજૂઆતનું પ્રકરણ ચાલુ રાખીશું. આગ્રહ રાખીશું કે વિદ્યાર્થીઓને જ્યાં ગ્રેસિંગનો લાભ મળવો જોઈએ એ પણ મળવો જોઈએ. જી પ્રણવભાઈ, અહીં જે ચર્ચા જે ચાલતી હતી કે વિદ્યાર્થીઓને જે પેપર જે આવ્યું તેમાં MCQમાં એ ચોપડીમાંથી જ સવાલો પૂછવામાં આવ્યા છે, તો પછી વિદ્યાર્થીઓને વાંધો કઈ બાબતનો હતો? ના, ચોપડીમાંથી નથી, જેવી રીતે એક સ્પર્શક વાળો હતો, વર્તુળના સ્પર્શકનો, હવે ચોપડીની અંદર ક્યાંય એ વસ્તુનો ઉલ્લેખ છે જ નહીં. તમારે પેપર એ રીતે બનાવવું હોય તો પુસ્તક આપણે સંપૂર્ણ પુસ્તક શાના માટે આપવા જોઈએ? સંપૂર્ણ
જે કોર્સ છે એની અંદર સમાવેશ થઈ જાય. હવે તો ટેક્સ્ટબુકમાં જો એનો ઉલ્લેખ ન હોય તો સ્વાભાવિક છે કે વિદ્યાર્થીનું એનું નોલેજ નહીં હોય. અને નેક્સ્ટ આપણે કોમ્પિટિટિવ એક્ઝામ્સ પ્રમાણે પ્રિપેર કરતા હોય તો હું નથી માનતો કે 10th સ્ટાન્ડર્ડ એ યોગ્ય જગ્યા છે કે સીધા બોર્ડની એક્ઝામમાં એમને સીધો એવો ભાન કરાવવામાં આવે કે તમને નથી આવડતું. શિક્ષણ એ વિદ્યાર્થીને શું આવડે છે એ માટે, ન કે એને નથી આવડતું એ બતાવવા માટે છે. પરીક્ષા આખરે પરીક્ષા છે, કંઈ પણ પૂછી શકે. તો પછી બ્લુ પ્રિન્ટ શેના માટે આપવામાં આવે છે? જે તો એનો મતલબ કે બ્લુ પ્રિન્ટ આપીને આપણે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છીએ, એનો મતલબ એ શિક્ષણ એક પદ્ધતિ આપી જે પૂછવામાં નથી આવ્યું એ પ્રકારનું જે તર્ક લગાવી રહ્યા છે, આપ શું કહેશો કેતનભાઈ? જો હું શિક્ષકના નાતે હું બિલકુલ શિક્ષકને સપોર્ટ કરું છું, કેમ કે જે શિક્ષક હશે એ શિક્ષકે એવું વિચાર્યું હશે કે ભવિષ્યમાં આ ચીજ એના માટે ઉપયોગી છે. એ બ્લુ પ્રિન્ટની અંદર જો હું ક્વેશ્ચન પેપર બનાવું સીધો, હું એ શિક્ષક છું તો એવું બનાવું કે આ એને આગળ કામ આવશે, આ એને આગળ કામ આવશે, આ એને કાગળ આવશે, એનામાં બ્લુ પ્રિન્ટ 10-20% વેરિએશન આવતું હશે, ઇટ ઇઝ ઓકે. હંમેશા ક્વેશ્ચન્સ પેપર તમે ભૂતકાળમાં શું ભણ્યા એના માટે હોય કે ન હોય મને ખ્યાલ નથી, પણ એજ્યુકેશન ભવિષ્ય સુધારવા માટે હોય અને છોકરાઓને કોમ્પિટિશન અને બહારની અને એક્સ્ટ્રા ઓર્ડિનરી ટફની આદત નાખવી પડશે. જેટલો સમય આપ્યો હતો તે સમયમાં તે પૂરા થયા નતા તેવું પણ વિદ્યાર્થીઓ સરકાર કહી રહ્યા છે. આમાં એવું છે કે આ જુલુસમાં તો જે વિદ્યાર્થીએ મહેનત નથી કરી એ આવી જશે, જે વિદ્યાર્થીએ થોડીક વધારે કરી છે એ આવી જશે, મારા જેવો શિક્ષકે આવી જશે. પણ જો છોકરાઓના ખરેખર તમે શુભ હિતેશી છો તો આવા પ્રકારના મસલા ન બનાવો, આવા પ્રકારની ડિબેટ ન બનાવો, કેમ કે સ્ટુડન્ટનું મનોબળ આનાથી ડાઉન થાય છે. વાલીઓનો કે શિક્ષકે પોતે શું કહી રહ્યા છે? ના ના, હું શિક્ષકને અને વાલીઓને બંનેને કહું છું, હું એ શિક્ષક છું, હું એ વાલી છું, કે છોકરાઓને ભવિષ્ય માટે તૈયાર કરો. તમે 10th ભણ્યું સાઇન થીટા કોસ થીટા એ માર્કેટમાં ક્યાંય નથી મળતું. શૈક્ષણિક માહોલ જો ગુજરાત ક્યારે બનાવશો? ગામડાની સ્કૂલમાં કોણ ભણાવશે? સાહેબ સાહેબો છે, સારા સાહેબો છે, ટેટ ટાટ ક્લિયર કરેલી મેક્ઝિમમ જ્યાં શાળા નથી જ્યાં આગળ વર્ગખંડો ઓછા છે. સાહેબ હું પોતે ગામડામાં ભણાવું છું, શિક્ષકો ક્યાંથી લાવશો? સાહેબ હું પોતે ગામડામાં ભણાવું છું, અમદાવાદથી 120 કિલોમીટર દૂર ભણાવું છું. સાહેબ નિધનભાઈ આપ શું કહેશો? સાહેબ હમણાં તો અમુક વાલીઓ પહોંચ્યા હતા સાહેબ કે બોર્ડ જ હટાવી દો, બોર્ડ જ હટાવી દો, છોકરાઓને પ્રેશર પડે છે. સૌથી મહત્વની બાબત આપને કઈ લાગે છે આ સમગ્ર પરીક્ષાની પ્રક્રિયામાં? પ્રક્રિયા પૂછી જઈએ આપણે. હા પ્લીઝ. હલો. હાજી, હા બોલો. સમીરભાઈ હું એમ કહીશ કે આ ભાઈ કેતનભાઈ પણ શિક્ષક છે, આપણે જયારે બીએડ કરતા હોઈએ ત્યારે તાલીમાર્થીઓ તરીકે વિદ્યાર્થીઓને શિક્ષકોને અમે એવું શીખવીએ છીએ કે કોઈ પણ પ્રશ્નપત્ર હોય એ સરળતાથી કઠિનતા તરફ જતું હોય. શરૂઆતના પ્રશ્નો પ્રમાણમાં સરળ હોય, મોટાભાગના વિદ્યાર્થીઓને આવડે, પછી ધીમે ધીમે કઠિનતા તરફ આવતું જાય. જયારે આ વખતનું પ્રશ્નપત્ર એવું હતું કે સેક્શન એમાં જ અત્યંત કઠિન અથવા અત્યંત. સાહેબ મને એક વાત કહેશો, પ્રશ્ન સરળ છે કે અઘરો છે એનું ડિસાઇડ કોણ કરશે? એક જ વાક્ય ડિસાઇડ કરે છે. પ્રશ્ન જો તમને આવડી જાય તો સેલો છે, ના આવડે તો અઘડો છે. તમને કેવું છે? ટ્વિસ્ટ કરીને પૂછ્યું તો ટ્વિસ્ટ તો થશે કરવામાં આવી છે. ટ્વિસ્ટ તો ટ્વિસ્ટ કેને કે સમય પણ આપવામાં નથી આવે. ના, ફરીથી હું કેતનભાઈ તમારી વાત સાથે સંમત નથી. પ્રશ્ન એ સેક્શનની અંદર MCQમાં 17 પ્રશ્નો એવા હતા કે જે 2-3 મિનિટમાં સોલ્વ થવાને બદલે 3-5 મિનિટમાં સોલ્વ થયા. વિદ્યાર્થીઓ એવા હતા કે જે 1 મિનિટમાં સોલ્વ થઈ શકતા હતા. પ્રશ્નપત્ર અઘરું છે એના કરતા વિદ્યાર્થીઓ જે રીતે પ્રશ્નપત્ર ઘણું કરી શકે. સમય સમય ઓછો છે, સમય ઓછો છે, જે સમય ઓછો છે. આપને સીધો સવાલ, ગુજરાતની શૈક્ષણિક પ્રક્રિયામાં ખામી છે, ભણાવવાની પ્રક્રિયામાં ખામી છે, એટલા માટે વિદ્યાર્થીઓને આ પ્રકારના પેપર અઘરા લાગે છે? ચોક્કસ ખામી છે. ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં હોવા જોઈએ એના શિક્ષકો નથી. વિદ્યાર્થીઓને જે ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચવું જોઈએ પહોંચતું નથી. શહેરમાં કોચિંગ ક્લાસીસ અને પ્રાઇવેટ શાળાઓની અંદર પ્રાઇવેટ સંસ્થાના પુસ્તકો ભણાવાય છે, એટલે શહેરી વિસ્તારોને વિદ્યાર્થીઓને લાભ થાય છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સરકાર પૂરો લાભ આપી શકતી નથી અને સરકાર જ જવાબદાર છે આની માટે. જી, તો સવાલ એ છે કે તો પછી પેપર અઘરું કેમ લાગે છે?
હું આપને ફરીથી કીધું કે વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું હતું કે આ રીતે પરીક્ષા લેવાશે, એનાથી તદ્દન વિપરીત રીતે પરીક્ષા લેવાય. વિદ્યાર્થીને એમ કહેવામાં આવ્યું હતું કે ટેક્સ્ટ બુક ની અંદર બધું આવી જાય છે, પ્રાઇવેટ પ્રકાશનોના પ્રશ્નો પૂછવામાં આવ્યા, એટલે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી. સાહેબ જી, જો કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન જે શાહ સાહેબ છે, તેમણે પોતાનું સ્પષ્ટીકરણ આપી દીધું છે કે ફરી વખત પરીક્ષા લેવામાં નહીં આવે. એટલે હવે એક પ્રકારની આ એવો સંકેત છે કે તમામ વિદ્યાર્થીઓ કે પછી શિક્ષકો કે પછી શાળાઓએ અત્યારથી તૈયાર થઈ જવાની જરૂર છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તેવું પેપર પૂછવામાં આવે, માનસિક રીતે જો વિદ્યાર્થી તૈયાર હશે, શિક્ષક તૈયાર હશે, તો પેપર ગમે તેવું હશે તો સરળ જરૂર લાગશે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા બદલ. તો બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.